નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. ગુજરાતી એટલે કે કલોલની સ્વાદી પોથી બધાએ લઈ લીધી? ઓકે, સરસ. તો હવે સૌથી પહેલાં શું કરશું? પેન્સિલે તૈયાર કરી લીધી. ઓકે, તો હવે કાલે આપણે કર્યું હતું ને ચૂચું મ્યાઉં મ્યાઉં બિલીનું, આજે એ પેજ નંબર હવે આપણે આગળ ખોલીશું બધાએ. ચાલો, પેજ નંબર કયું ખોલવાનું છે તમારે બધાએ? થઈ ગયું હતું પેજ નંબર 49, એટલે કે ચોગડે નવડે 49. મળી ગયું બધાને? ચાલો, સૌથી પહેલાં શું કરશું? આપણે સામે તારીખ લખીશું. આજે કઈ તારીખ છે? 19 તારીખ. લખો, તારીખ 19/3/21. હવે કાલનું અધૂરું 7 કર્યા હતા, 8 નંબર. રૂ પીંજે ગાદલા બનાવે, વણકર રજાઈ બનાવે. વણકરને કોણ બનાવે રજાઈ? પિંજારો. કોણ બનાવે? પિંજારો. તો લખવાનું તમારે રૂ પીંજે ગાદલા બનાવે, પિંજારો રજાઈ બનાવે. પિંજારો રજાઈ બનાવે. ત્યાર પછી 9 નંબર. શર્ટ ધોઈ પેન્ટ ધોવે, ડોક્ટર ઇસ્ત્રી કરે. ડોક્ટર કરે, કોણ ઇસ્ત્રી કરે? હં, ધોબી. તો લખવાનું શર્ટ ધોઈ પેન્ટ ધોવે, ધોબી ઇસ્ત્રી કરે. ધોબી ઇસ્ત્રી કરે. ચોખ્ખા અક્ષરે લખજો બધાય. ચાલો, થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 18. વ્યવસાયકાર પસંદ કરી રાઇટ કરો અને 3 વાક્ય લખો. 3 ચિત્ર આપ્યા છે, તમને જે પસંદ પડે 3માંથી એક આપણે રાઇટ કરી અને વાક્ય બનાવવાનું છે. વ્યવસાયકાર એટલે કે કારીગર. તમારે વાળ કપાવવા છે તો કોની પાસે જશો? વચ્ચેનું ચિત્ર છે અહીંયા રાઇટ કરી દઈએ આપણે. કોની પાસે જશો વાળ કપાવવા માટે? તો કે વાણંદ પાસે. કોની પાસે? વાણંદ. તો અહીં લખવાનું વાણંદ. શું કહેશો? ત્યાં જઈને તમે શું કહેશો? વાળ કપાવવા છે, મારે વાળ કપાવવા છે. મારે વાળ કપાવવા છે. તે કયા સાધનનો ઉપયોગ કરશે વાળ કપાવવા માટે? કાતર અને કાંસકાનો. લખવાનું કાતર, અલ્પવિરામ કરવાનું, પછી લખવાનું કાસકો. થઈ ગયું. કાતર અને કાંસકા તે સાધનનો ઉપયોગ કરશે. બીજું ચિત્ર છે, તમે બીમાર પડ્યા છો, કોની પાસે જશો? છેલ્લું ચિત્ર ડોક્ટરનું છે, ત્યાં રાઇટ કરવાનું. તમે બીમાર પડ્યા છો, કોની પાસે જશો? તો કે ડોક્ટર પાસે.
डो ट र। શું કહેશો? તાવ આવે છે અથવા શરદી થઈ છે। તાવ આવે છે તે કયા સાધનનો ઉપયોગ કરશે? સ્ટેથોસ્કોપ। શરદો પછી ટે થળીનો સ્ટેથોસ્કોપ તપાસ કરશે। સ્ટેથોસ્કોપ પેજ ફેરવો બધા। પ્રશ્ન નંબર 19, બિલ્લી માસીએ આવું કોણ કહે તે લખો। લો બિલ્લી બેન આ કપાસ। કપાસ કોણે આપ્યો તો? ખેડૂતે। કોણે આપ્યો તો? ખેડૂતે। આગળ જોઈ લેવાનું તમને ન ખબર પડતી હોય તો। શું આપ્યું તું? કપાસ। ખેડૂતે આપ્યો તો એટલે શું લખવાનું? ખેડૂત। ખેડૂતે કપાસ મે પિંજી આપ્યો છે। ભૂલતા નહીં, પિંજારાએ શું કરી દીધું તું? રૂ પિંજે ને શું કહેવાય? પિંજારો। એટલે અહીંયા લખવાનો પિંજારો। પિંજારા એ નંબર 3, સરખા ઊભા રહો। સરખું માપ લેવા દો। માપ કોણ લે તમારું કપડાનું? તો કે દરજી। તો અહીંયા શું લખશું? દરજી। નંબર 4, કપડાં ધોવાઈ ગયા છે, ઇસ્ત્રી બાકી છે, કોણ કરે છે? ધોબી। ધોબી। ચપ્પલને પોલિશ પણ કરી છે, પાલિશ કર્યા છે, કોણ કરે છે? મોચી। મોચી। બિલ્લી માસી લાકડાની ગાડી ગમી તો ખરીને કોણે કીધું તું? લાકડાની વસ્તુ કોણ બનાવે? તો કે સુથારભાઈ। સુથાર। મારા ઘડાનું પાણી ખૂબ ઠંડુ થશે, માટલા કોણ બનાવે? તો કે કુંભાર। કુંભાર લખાઈ ગયું। ઓકે, હવે જુઓ ગીત ગાઓ। 20મો પ્રશ્ન, કારીગરનો મેળો। જામ્યો કારીગરનો મેળો, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ। માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેળો, લીલુ ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ। ઈંટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેળો, કરવત વાસલો વીંધણું લઈ આવ્યા સુથારભાઈ। લાકડા કામ કરીને એ તો રંગ ચડાવે કેવો? જામ્યો કારીગરનો મેળો, એરણને ધમણ લઈને આવ્યા લુહારભાઈ। લોઢુ ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો? જામ્યો કારીગરનો મેળો, સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ। કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો?
ચામ્યો કારીગરનો મેળો, રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખ્ખા કરી કપડા ઇસ્ત્રી કરે ને વટ પાડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો, અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લઈ આવ્યા વાણંદભાઈ, ભોવારો છાટી બાલ કાપીને વટ બાડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. સરસ. કોણે શું કર્યું બધું આપણને ખબર પડી ગઈ, કે દરજીએ શું કર્યું, જો કુંભારે શું કર્યું, બધા જ કારીગરના નામ શેમાં આવી ગયા ગીતમાં. હવે તમારે શું કરવાની છે, ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 21, તો જુઓ, ચાકડોને ખાલી જગ્યા લઈને આવ્યા કુંભારભાઈ. ચાકડાની સાથે કુંભાર શું લઈ આવ્યા હતા, આપણે ગીતમાં આવ્યું હતું કે ચાકડોને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, ચાકડોને ટોપલો. અહીંયા શેનું ચિત્ર છે, ટોપલાનું, તો લખવાનું ટોપલો. બીજું છે, ઈટ માટીથી ચણી ચણીને કડીઓ શું બનાવે છે, તો આપણે આવ્યું હતું ઈટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે, તો મહેલ લખવાનું, મહેલનું ચિત્ર આપ્યું જ છે. મહેલ. પછી ખાલી જગ્યા વાસલો વીંધણું લઈ આવ્યા સુથારભાઈ, તો શેનું ચિત્ર છે, તો કે કરવતનું, તો તમારે શું લખવાનું, કરવત. નંબર 4, એરણ. એરણને ખાલી જગ્યા લઈને આવ્યા, એરણ કોણ લઈને આવ્યું હતું, આપણે સામે જોઈ લેવાનું તમારે કે એરણ કોણ લઈને આવ્યું હતું. એરણને ધમણ લઈને લુહારભાઈ આવ્યા હતા, તો એરણને ધમણ, ધજાનો ધ, ધમણ. લોઢું ટીપીને જોતું જોતામાં ખાલી જગ્યા બનાવે છે, શું બનાવાય છે, શેનું ચિત્ર છે, પલંગ, પલંગ. નંબર 6, સોય ટેપને શેનું ચિત્ર છે, તો કે સંચો. કોણ લઈને આવ્યું હતું, દરજીભાઈ, સંચો. નંબર 7, તે કાપડ કાપી જોત જોતામાં શું બનાવે છે દરજી, તો કે કોટનું ચિત્ર છે, એટલે લખવાનું કોટ. ચિત્ર જોઈને જવાબ લખો તો પણ ચાલશે. નંબર 8, તે ચામડું કાપી જોત જોતામાં ખાલી જગ્યા બનાવે છે, મોચી શું બનાવે છે, તો કે બૂટ, બૂટ. સાબુ પાવડર ઇસ્ત્રી ખાલી જગ્યા લઈને આવ્યા ધોબીભાઈ, શેનું ચિત્ર છે, તો કે ઇસ્ત્રીનું લખવાનું, ઇસ્ત્રી. નંબર 10, અસ્ત્રો. પછી ખાલી જગ્યા દર્પણ કાસ્કો લાવ્યા વાણંદભાઈ, અસ્ત્રો પછી શું આવશે, કાતર, કાતરનું ચિત્ર છે, જુઓ કાતર છે, કાતર. પૂરાઈ ગઈ બધાને ખાલી જગ્યા, મજા આવી, બધાએ કારીગરના નામ યાદ
રાખવાના કોણ શું બનાવે છે બરાબર, કાલે આપણે શું લખીશું પ્રશ્નના જવાબ. તમે બધાય પાછો કારીગરનો મેળું ગીત છે એ બધાય શીખી લેજો, કયા કોણ શું લઈને આવે છે બરાબર. ઓકે.